ગણપતિના વ્રત આવે કે દશામાના વ્રત આવે કે શ્રાવણ મહિનો આવે પછી તમે જાઓ, કેવી હાલત કરીએ છીએ આપણે? કેમ થયું? ધાર્મિકતાના નામે તેને ન ગમે સાહેબ. સેવક બનીને રહો છો, તમારા મનમાં એવું છે કે હું આ જગતમાં ઉપરવાળાનો સેવક છું, તો એવી રીતે રહો કે મારો માલિક નારાજ ન થાય. અને બીજું તમારા ઘરની અંદર એવું હોય કોઈને, તો મહેમાન બનીને રહી શકે. મહેમાન બનીને રહેવામાં જે મજા છે, માલિક બનીને રહેવામાં અમારો અનુભવ કહે છે. હા, અમે અહીંયા આવ્યા છીએ 9 દિવસ મહેમાન બનીને, તો અમારી કેટલી સેવા થાય છે. સારામાં સારો ફ્લેટ અમને આપી દીધો છે, મોટામાં મોટા દરેકને પર્સનલ રૂમ, પાછા કોઈ તકલીફ નહીં. સારામાં સારા તમારા ઘરનું ગાડલું અમને આપી દીધું, નવામાં નવી ચાદરો લાવીને અમને આપી દીધી. સારામાં સારું છે. અમે કહીએ કે 11 વાગે જમવાનું, એટલે અમારી 11 વાગે થાળી તૈયાર. સવારે 8 વાગે ચા જોઈએ એટલે ચા રેડી. બોલો, ઘરે મળે આવું? મહેમાન બનીને રહેવામાં જે મજા છે, માલિક બનીને રહેવામાં. પણ અહીંયા મહેમાન બનીને રહેવાય બરાબર. અહીંયા જે વસ્તુ અમને આપી છે, શા માટે આપી છે? અમારા ઉપયોગ માટે આપી છે. પણ હવે 9 દિવસ સુધી અહીંયા બેસી બેસી પછી આ તકિયાના ગાદલા હારા લાગવા માંડે, અને છેલ્લા દિવસે ઉતરીએ તકિયો આમ બગલમાં ઘાલી નીચે ઉતરીએ, એટલે વિષ્ણુભાઈ કે બાપજી બધી વાત થઈ હતી, આ તકિયાની વાત નથી થયો. બધી વાત થઈ હતી બાપજી, આ તકિયાની વાત નથી થઈ. એમ આ સંસારમાં આવ્યા છીએ તો મહેમાન બનીને રહીએ સાહેબ. આપણને જે કઈ પણ કુદરત તરફથી મળ્યું છે, આપણી સગવડ માટે મળ્યું છે, ભોગવીએ પ્રેમથી, આનંદથી ભોગવીએ. માલિક બનવાની કોશિશ ન કરીએ. બાકી માલિક બનવાની કોશિશ કરીશું તો એ શું થશે? નારાજ થશે. અને આ જ્યારે માણસ માલિકીપણાનો ભાવ જ્યારે લાવી દે છે અંદર, એટલે દુઃખી થાય છે. અને એમાંથી મુક્ત કેવી રીતે થવું એ આપણને શિવ પુરાણ શીખવે છે. આગળ શ્લોકમાં કહે છે, એ તસ્માદ પરં કિંચિત પુરાણાચ્ચૈવ તો મુને ન વિદ્યતે મનઃ શુદ્ધ્યૈ કલિજાનાં વિશેષતઃ. કલિયુગની અંદર શિવ પુરાણથી અધિક મનની શુદ્ધિ કરવા વાળું બીજું કોઈ સાધન જ નથી. કથા સાંભળવાથી માણસને 5 લાભ થાય, આ યાદ રાખો. તમારામાંથી બધા લગભગ એવા હશે, આમાંથી શિવ પુરાણની કથા પહેલી વાર સાંભળતા હોય એવા કેટલા લોકો છે? આંગળી ઊંચી કરો જે પહેલી વાર શિવ કથા સાંભળે છે. બરાબર, ખાસા બધા લોકો છે. અને કથામાં પહેલી વાર બેઠા હોય એવા કેટલા છે? કોઈ કથા જ ના સાંભળી હોય, પહેલી વાર કથા સાંભળે છે એવા તો નથી ને કોઈ, લગભગ બધાએ કથા સાંભળી છે. તો કથા સાંભળવાથી 5 લાભ થવા જોઈએ. કથા સાંભળવાના 5 લાભ છે. પહેલો, ભગવાનની કથા સાંભળવાથી પહેલામાં પહેલો શું લાભ થાય? તો કયું? ભજનમાં રહેલી અરુચિ મટી જાય. કથા જો સાંભળી હોય, ખરેખર સાંભળી હોય તો એની વાત છે, પાછી આ સમજજો. મેં ગઈકાલે કીધી, એમાંની 4-4 કન્ડિશનોને એપ્લાય કરીને સાંભળી હોય, પ્રેમથી, શ્રદ્ધાથી, આદરથી અને એકાગ્રતાથી, આ 4-4 કન્ડિશનોથી યુક્ત થઈને કથા સાંભળી હોય તો પહેલો ફાયદો તમારા જીવનમાં એ થવો જોઈએ કે તમને ભજનની અંદર ક્યારે આળસ કે બગાસા ના આવવા જોઈએ. ભજનમાં અરુચિ ના થાય માણસને, ભગવાનનું નામ લેવામાં કંટાળો ના આવે,
तो कथा उगी कहवाय। बीजू संसार ना विषयों की तृष्णा मटी जवी जोईए। संसार ना विषयों की तृष्णा मटी जाए तो मानो के कथा उगी। त्रीजू मन अविलंबित पणे विशुद्ध थई जाए। માણસ નું મન વિશુદ્ધ થઈ જાય। આજે સૌથી મોટામાં મોટી કોઈ તકલીફ હોય તો એ છે કે માણસના મન બહુ બગડ્યા છે, અને મનને કેવી રીતે સુધારવું। આપણે દંતી યજ્ઞો જોયા છે, ફ્રી ઓફ મફત નાટનું દવાખાનું જોયું છે, એના કેમ્પ જોયા છે, આંખોના કેમ્પ થતા જોયા છે, બ્લડના કેમ્પ થતા જોયા છે, કિડની ટ્રાન્સફરના કેમ્પ થતા જોયા છે, આ બધાના કેમ્પ જોવા મળે, પણ ક્યાંય મનનો કેમ્પ જોવા મળે? કે અહીંયા મનને શુદ્ધ કરી આપવામાં આવશે, શુદ્ધ કરી આપવામાં। મને ગઈકાલે સવારે વિપુલભાઈએ વોટ્સઅપ કર્યો, ગઈકાલે, અને એમાં એમણે એક પ્રશ્ન લખ્યો હતો કે દૂધ બગડે તો બગડતા દૂધને અટકાવવા માટે ફ્રીજની વ્યવસ્થા છે કે ફ્રીજમાં મૂકી દો તો દૂધ ન બગડે, પણ મન બગડે તો શું કરવું? કેટલો સરસ પ્રશ્ન છે। દૂધ ના બગડે એના માટે તો બાકી ફ્રીજની વ્યવસ્થા છે, પણ મન બગડે તો? એના માટેની જે વ્યવસ્થા છે તેનું નામ છે આ કથા। ભગવાનની જે કથાઓ છે, સત્સંગ છે, એ મનને વિશુદ્ધ કરવાના કેમ્પ છે, જ્યાં આવાથી માણસનું મન શું થાય છે, વિશુદ્ધ થાય છે। અને આપણે ત્યાં તો કહેવત છે ને કે દાળ બગડે એનો દાળો બગડે, અથાણું બગડે એનું વરસ બગડે, બૈરું બગડે એનો બોલે છે, બોલો વિષ્ણુભાઈ બોલે છે, પાછો કહો તો ભલે બોલે સારે કર્મો કો દેખે ઓર દિખાય તોરા મન દર પર કહેવાય તોરા કહ્યું છે કે જન્માંતરે ભવેત પુણ્ય મહદ્યસ્ય સુધીમતઃ તસ્ય પ્રીતિર ભવેત તત્ર મહાભાગ્યવતો મુને। આનો આંખ શ્લોક ભાગવતમાં પણ જોવા મળે, થોડુંક પરિવર્તન છે। ત્યાં એવું લખ્યું છે કે જન્માંતરે ભવેદ પુણ્યમ તથા ભાગવતમ લભે, અહીંયા કહ્યું છે કે જન્માંતરે ભવેદ પુણ્યમ મહદ્યસ્ય સુધીમતઃ। માણસના જન્મ જન્માંતરના પુણ્યો જ્યારે એકત્રિત થાય, પુણ્યો પાકે, ત્યારે માણસને શું પ્રાપ્ત થાય છે? ભગવાનની કથા પ્રાપ્ત થાય છે। અહીંયા આવવા માટે પુણ્યના બેલેન્સની જરૂર છે, જેના ભાગ્યમાં પુણ્યનું બેલેન્સ હશે એ જ ભગવાનની કથામાં આવી શકે છે, બાકી ભગવાનની કથામાં ના આવી શકાય। છ છ મહિનાથી આયોજન કરવા વાળા ઘરે રહી જતા હોય છે,
અને રસ્તા ઉપરથી એમને એમ નીકળે ને એમ જોવે કે શું ચાલે છે, લાવ જરા જઈ જોઈએ, અને એ કથા સાંભળવા બેસી જાય. એટલે અહીંયા પુણ્યની જરૂર છે સાહેબ. એટલે સંતો પણ વારંવાર આ વાતને કહે છે કે લોકો જેને પસંદ કરે તે સંસદમાં જઈને બેસે, લોકો જેને પસંદ કરે તે સંસદમાં જઈને બેસે, જ્યારે શિવ જેને પસંદ કરે તે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એટલા લોકો એવું નહીં વિચારવાનું કે તમે તમારી ઈચ્છાથી આવ્યા છો, નહીં, તમારું પુણ્ય પાક્યું એટલે ભગવાન ભોળોનાથ તમને હાથ પકડીને લાવ્યો છે અને બેસાડ્યા, નહીં તો એવું કઈ કામ આવી જાય તો ના આવી શકે. આવ્યા છીએ, બેઠા છીએ, એનું કારણ આપણું સિલેક્શન કોણે કર્યું છે? સ્વયં ભગવાને કર્યું છે, માટે અહીંયા આપણે આવીને બેસી શક્યા છીએ. શિવપુરાણ ના મહિમાનું ગાન કરતા કહ્યું કે શિવપુરાણ એક કલ્પ વૃક્ષ છે, તમામ પ્રકારના ભોગ પ્રદાન કરે છે. કલ્પવૃક્ષ એવું કે કલ્પવૃક્ષની નીચે બેસીને માણસ જે કલ્પના કરે એની બધા જ સઘળી ઈચ્છાઓ પૂરી થઈ જાય. તો આ શિવપુરાણને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે. તમારા મનના જે સંકલ્પ હોય ભગવાન શિવજી આગળ તમે રજૂ કરો, અને મેં કહ્યું એ પ્રમાણે પ્રેમથી, શ્રદ્ધાથી, આદરથી ને એકાગ્રતાથી નવ દિવસ કથા સાંભળો. આ બ્રાહ્મણનો દીકરો તમને ગેરંટી આપે છે કે તમારા એ મનોરથને ભગવાન પૂર્ણ કરશે. પણ પ્રેમથી કથા સાંભળો, જે તમારા કામો અટક્યા છે તે ભગવાન શિવજી પૂર્ણ કરે છે. અવઢળદાની છે સાહેબ, કોઈની ઈચ્છાઓ અધૂરી ન રાખે. ચપટી ભભૂત મેં હે ખજાના, એ શિવ છે સાહેબ. એટલે શિવપુરાણને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે. બીજું, રાજસૂય અને અગ્નિષ્ટોમ યજ્ઞોથી જે ફળ મળે એ ફળ કેવળ શિવપુરાણ સાંભળવાથી મળી જાય છે. મોટા મોટા યજ્ઞો કરીને માણસ જે પુણ્ય કમાય, આપણી પાસે એવી સંપત્તિ નથી કે આપણે મોટા અશ્વમેઘ જેવા યજ્ઞો કરી શકીએ, પણ જો એ યજ્ઞ ન થઈ શકે તો માત્ર શિવપુરાણ સાંભળે ને તો પણ એ યજ્ઞનું ફળ એને મળે છે. શિવપુરાણ તો એટલે સુધી કહે છે કે જે વ્યક્તિ નિત્ય શિવપુરાણનો પાઠ કરે છે, શ્લોકાર્ધમ શ્લોક પાદંબા, આખે આખું શિવપુરાણ રોજ ન વાંચી શકો તો કઈ વાંધો નહીં, એક અધ્યાય વાંચો. એક અધ્યાય વાંચવાનો પણ તમારી પાસે સમય ના હોય તો એક શ્લોક વાંચો. એક શ્લોક વાંચવાનો પણ તમારી પાસે સમય ના હોય તો અડધો શ્લોક શિવપુરાણનો તમે બોલો. અડધો પણ બોલવાનો સમય ના હોય તો એક પદ ખાલી એનું બોલો ને તો પણ શિવ સમાન તમે થઈ જાઓ છો. નિત્ય જે માણસ શિવપુરાણના એક શ્લોકનું સ્મરણ કરે છે એ શિવ સમાન બને છે. આ શિવપુરાણ કહે છે. ક્યારેય શિવપુરાણની કથા સાંભળવા વાળાની, કહેવા વાળાની દુર્ગતિ થતી નથી. સત્સંગ કી આધી ઘડી આધી મેં પુની આત, અનેક ફળ આપવા વાળો આ સત્સંગ છે. સત્સંગનો મહિમા અનેક ગણો છે. એક વખત નારદજી એ ભગવાન શિવજીને જઈને પૂછ્યું કે પ્રભુ તમે બે જ કામ કરો છો, શિવજીના બે જ કામ છે, ત્રીજું કઈ કામ નથી કરતા શિવજી. એક, સમાધિમાં અખંડ રામ નામનો જપ કરે છે, અને બીજું, સમાધિમાંથી જાગે તો ભગવાનની કથા કરે છે. અને શિવજીનો પરમેનન્ટ શ્રોતા એક જ છે, સ્વયં
માં ભગવતી ઉમિયા એજ એ બેસે એક જ શ્રોતા ને એક જ વક્તા કૈલાસના અક્ષય વટ વૃક્ષની નીચે નિત્ય ભગવાનની કથા ચાલે છે. શિવજીના બે જ કામ છે, એક રામ નામનો જપ અને બીજું શિવ કથા, રામ કથા, ભાગવત ગીતા અનુગાન. તો નારદજીએ જઈને શિવજીને પૂછ્યું કે ભોળાનાથ, તમે બે જ કામ કરો છો, કાં તો રામ નામનો અખંડ જપ કરો છો, કાં તો તમે કથા કરો છો, સત્સંગ કરો છો, તો સત્સંગનો મહિમા શું છે મારે જાણવું છે, શું ફળ મળે સત્સંગ કરવાથી. શિવજીએ નારદને કહ્યું કે નારદ એક કામ કર, પૃથ્વી લોક ઉપર તું જો પેલો ઉકરડો દેખાય છે તને? કહ્યું હા. એ ઉકરડાની અંદર એક પોદળો દેખાય છે? કહ્યું હા. એ પોદળાની અંદર એક કીડો દેખાય છે? કહ્યું હા. બસ એ કીડાને જઈને તું પૂછ. નારદજી પૃથ્વી લોક ઉપર આવ્યા, ઉકરડા પાસે ગયા, છાણના પોદળાની અંદર કીડો હતો, એ કીડાની પાસે ગયા અને નારદજીએ પૂછ્યું કે સત્સંગનો મહિમા શું. નારદજીને જોતાની સાથે જ કીડો મરી ગયો. નારદજીને થયું આ તો જીવ હત્યાનો પાપ લાગે. શિવજી પાસે પાછા આવ્યા, કહ્યું ભોળાનાથ હું તો જઈને કીડાને પૂછ્યું પણ કીડો તો મરી ગયો, એમ કઈ વાંધો નહીં, ચાલ. તને પેલું વૃક્ષ દેખાય છે? કહ્યું હા. એ વૃક્ષ ઉપર માળો દેખાય છે? હા. એમાં એક પોપટ છે, તાજો જન્મેલો છે, એને જઈને પૂછ. નારદજી વળી પૃથ્વી ઉપર આવે, વૃક્ષ પાસે ગયા અને પોપટના બચ્ચાને જઈને તાજું જન્મેલું પૂછ્યું નારદજી કે સત્સંગનો મહિમા શું. પેલું પોપટનું બચ્ચું હતું એને આમ નારદજીની સામે જોઈ, તરત ડોક પડી ગઈ, એ પણ મરી ગયું. નારદજી વિચારમાં પડ્યા કે સારું, જેને પૂછું છું એ બધા મરી જાય છે. વળી શિવજી પાસે ગયા, કહ્યું પ્રભુ પોપટ પણ મરી ગયો, એમ કઈ વાંધો નહીં, ચાલ. જો તને ગાય દેખાય છે? કઈ વાંધો, એ ગાય હમણાં જ વાછરડાને જન્મ આપ્યો છે, તું એ વાછરડાને જઈને પૂછ, મારે નથી પૂછ્યું. કેમ? એ વાછરડું મરી જાય તો મને ગૌ હત્યાનું પાપ લાગે, મારે કઈ જાણવું નથી, પૂછવું નથી. નહીં નહીં નારદ, તું પૂછ, તને ગૌ હત્યાનું પાપ નહીં લાગે, જાય બસ. નારદજી આવે, પેલા વાછરડું તાજું જન્મેલું હતું એની પાસે આવીને નારદજીએ પૂછ્યું કે સત્સંગનો મહિમા શું. વાછરડાએ નારદજીની સામે જોયું ને પણ મરી ગયું. નારદજી રામ રામ રામ, અરે નારાયણ નારાયણ નારાયણ, જેને પૂછું છું એ મરી જાય છે. શિવજીને જઈને પાછી કમ્પ્લેન કરી કે નાથ મને ગૌ હત્યાનું પાપ લગાડ્યું તમે આસ કરે, કેમ પાછળનું પણ મરી ગયું, એમ હશે. ચાલ, જો પૃથ્વી ઉપર પેલો સુંદર મજાનો રાજમહેલ દેખાય છે? કહ્યું ના. એમાં રાજાનો જે કક્ષ છે એ દેખાય છે? કહ્યું હા. એમાં સુતેલી રાણી દેખાય છે? કહ્યું હા. એ રાણીએ હમણાં જ એક રાજકુમારને જન્મ આપ્યો, એને જઈને પૂછ. નારદજીએ કહ્યું બાપજી હવે ના પૂછાય, આ મરી ગયા, આ તો જીવ જંતુ હતા તો હું બચી ગયો, આ તો રાજા અને રાજા વાજાને આમનો શું ભરોસો, આ રાજકુમાર મરી જાય અને મને કેદ કરી દે તો પછી મારું શું, કોણ મને છોડાવે, મારે નથી પૂછવું. નહીં નહીં નારદ, તો પૂછ, તને કઈ નહીં થાય, હું તને છોડાવીશ, જા બસ. અને નારદજી આવ્યા છે રાણીના મહેલની અંદર, રાણીના પડખાની અંદર તાજો જન્મેલા એક બાળક એ સૂતું હતું રાજકુમાર, એને આવીને નારદજીએ પૂછ્યું કે સત્સંગનો મહિમા શું. અને બાળક ખડખડાટ નારદજીની સામે હસવા લાગ્યું. નારદજી હજુ તમે ન સમજ્યા,
કહ્યું નહીં ભાઈ હું સમજ્યો નહીં. નારદજી આજ સત્સંગનો મહિમા છે. હું ઉકરડાની અંદર છાણના પોદડાની અંદર કીડાના રૂપની અંદર હતો, તમારા જેવા સંતના ખાલી દર્શન થયા તો મને મુક્તિ મળી ગઈ, તો મને પોપટનો અવતાર મળ્યો, ત્યાં તમારા જેવા સંતના દર્શન થયા તો મને ગાયનીઓની પ્રાપ્ત થઈ, ત્યાં તમારા જેવા સંતના દર્શન થયા તો આજે હું રાજકુમાર તરીકે જન્મ્યો છું. આનાથી મોટો સત્સંગનો મહિમા કયો હોય? આનાથી મોટો કયો સત્સંગનો મહિમા હોય? કેવલ સંત દર્શન થી મારી આટલી ઉત્તમ ગતિ થઈ છે, આ સત્સંગનો મહિમા છે. એટલે કહ્યું શિવ પુરાણ ની અંદર પણ, સદા સેવિયા સદા સેવિયા સદા સેવિયા વિશેષતઃ એતત્ શિવ પુરાણસ્ય કથા પરમ પાવની. હે લોકો, સદા આ કથાનું સેવા કરો, સદા આનું સેવન કરો, સદા શિવ પુરાણ સાંભળો. જે વ્યક્તિ શિવ પુરાણ ની કથા સાંભળે છે એનું ઘર તીર્થ જેવું બની જાય છે. ગમે તેવો પણ કાયિક વાચિક કે માનસિક પાપ કરવા વાળો પાપી હોય, એ કેવલ કથા સાંભળે છે ને એના બધા પાપો માંથી એને મુક્તિ મળે છે. કેવલ પાપ માંથી મુક્તિ મળે છે એટલું નહીં, એને શિવ પદ ની પ્રાપ્તિ થાય છે. લાલચી, ખોટું બોલવા વાળો, માતા પિતાનો ત્યાગ કર્યો હોય, માતા પિતાનો દ્વેષ કર્યો હોય એવો, પાખંડી, હિંસા કરવા વાળો, ઈર્ષાળુ, ક્રૂર, આવો માણસ પણ જો ભગવાનની કથા સાંભળે છે ને તો એને મુક્તિ મળે છે. અને એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ આપતા દેવરાજ નામના બ્રાહ્મણની કથા કહે છે. કિરાત નગરની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો, ને બ્રાહ્મણનું નામ હતું દેવરાજ. એ કેવો હતો? અજ્ઞાની હતો, પહેલો હતો દરિદ્ર હતો, રસ વેચવા વાળો બ્રાહ્મણ હતો. રસ વેચવા વાળો એટલે બ્રાહ્મણ થઈ અને દારૂનો ધંધો કરતો હતો. વૈદિક ધર્મથી વિમુખ થયેલો હતો, સ્નાન કે સંધ્યા કંઈ નતો કરતો, અને સૌથી મોટામાં મોટું તો એ પાપ કરતો હતો કે જે લોકો એના ઉપર વિશ્વાસ મૂકે ને એને જ એ છેતરતો હતો, બીજાનું ધન પડાવી લેતો હતો,